ખેડૂત મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં કાંકરેજ ગાયની ઓળખ કઈ રીતે કરવી તે વિષય ઉપર ચર્ચા કરી, જેની લિંક આજના આ વિડીયોમાં નીચે આપવામાં આવેલ છે. તો આપ સૌ જ્યારે પણ કાંકરેજ ગાયની ખરીદી કરતા હોય ત્યારે કાંકરેજની સાચી પારખ કઈ રીતે કરવી, સાચી ઓળખ કઈ રીતે કરવી તે આપ વિડીયો જોઈ શકો છો. સૌ પ્રથમ તો આપ સૌ ખેડૂત મિત્રોનું યુટ્યુબ ચેનલ કાંકરેજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે. આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીશું. મોટાભાગે ખેડૂતોના મનમાં કૃત્રિમ બીજદાન વિશે ઘણા બધા પ્રશ્નો હશે, તો તેની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પશુઓમાં કૃત્રિમ બીજદાનનું મહત્ત્વ એ આપણો આજનો વિષય છે. આપ સૌ આ કાંકરેજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને પશુપાલન તેમજ કાંકરેજ ગાયને લગતા ભવિષ્યમાં આવનારા વિવિધ વિડીયો પણ જોઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો દરેક ખેડૂત મિત્રોના મગજમાં એક પ્રશ્ન અવશ્ય થતો હશે કે કૃત્રિમ બીજદાન એટલે શું, શા માટે આ ટેકનોલોજીની જરૂર પડી, કેમ ગાયો ભેંસોમાં કૃત્રિમ બીજદાન કરવું જરૂરી છે, અથવા કોઈ પણ ઓલાદને સુધારવી હોય તો કૃત્રિમ બીજદાન કેમ અનિવાર્ય છે, વગેરે વગેરે જેવા કેટલાય પણ પ્રશ્નો જે આપણા મગજમાં ઉદ્ભવતા હશે તેની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ શરૂઆત કરી કૃત્રિમ બીજદાન એટલે શું. ખેડૂત મિત્રો, કૃત્રિમ બીજદાનમાં વૈજ્ઞાનિક સાધનોની મદદથી નરના ઉપયોગી બીજ એટલે કે વીર્યને માદાના ગર્ભાશયમાં મુખમાં કે ગર્ભાશયના અંદરના ભાગમાં મૂકવાની ક્રિયાને કૃત્રિમ બીજદાન કે વીર્યદાન કહેવામાં આવે છે. આમાં કુદરતી જે નર માદાને ફેળવતા હોય એ રીતે નહીં, પરંતુ કૃત્રિમ વૈજ્ઞાનિક સાધનોની મદદથી બીજને માદાના ગર્ભાશયના મુખ અથવા ગર્ભાશયની અંદર મૂકવાની પ્રક્રિયાને કૃત્રિમ બીજદાન કહેવામાં આવે છે. આપ સૌ જોઈ શકો છો અહીંયા એક ફોટોગ્રાફમાં કૃત્રિમ બીજદાન કરતા ફોટો છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન ખેડૂતોનો સીધો જ એ થાય કે કૃત્રિમ બીજદાનમાં કૃત્રિમ શું છે. ઘણીવાર આ પ્રશ્નના કારણે ઘણા બધા ખેડૂતો કૃત્રિમ બીજદાન કરાવતા ખચકાતા હોય છે. ઘણીવાર દેશી ભાષામાં એ લોકો એવા પણ પ્રશ્નો કરતા હોય છે કે સાહેબ, ઇન્જેક્શન મૂકવાથી બચ્ચું થાય, અથવા ઇન્જેક્શનથી જે બચ્ચું મૂકીએ નબળું હોય, કમજોર હોય, એની અંદર રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ઓછું જીવે, અથવા એને ઝાડા થઈ જાય, આવા બધા પ્રશ્નો થતા હોય. અને એમના મગજમાં એમ પણ હોય કે આ ઇન્જેક્શનનું બચ્ચું છે, પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં આ પ્રશ્ન આપણને ઘણીવાર મૂંઝવતો હોય કે પરિણામે અને ખેડૂતો બીજદાન પણ કરાવતા નથી. તો ખેડૂત મિત્રો, તમારી જાણ ખાતર એક વાત કહીએ છીએ કે કૃત્રિમ બીજદાનમાં ફક્ત બીજદાન કરવાની પદ્ધતિ જ કૃત્રિમ છે, તેમાં બીજ તો કુદરતી જ હોય છે. અને એ પણ કેવું કે પસંદ કરેલા પાડા અથવા આખલાનું બીજ લઈ લેબોરેટરીમાં તેનું સંપૂર્ણપણે પરીક્ષણ કરી પછી જ તેમાંથી ડોઝ અથવા બીજદાનના ડોઝ બનાવવામાં આવે છે. અને પછી જ આ બીજદાનના ડોઝ ગરમીમાં આવેલી ગાયો ભેંસોનું ગર્ભાશયનું પરીક્ષણ કરી અને જો તેમાં કોઈ તકલીફ ન હોય તો જ તેમાં મૂકવામાં આવે છે. આમ કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં બીજ કૃત્રિમ નથી, પરંતુ બીજ મૂકવાની પ્રક્રિયા જ ફક્ત કૃત્રિમ છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને મારી આ એક ખાસ મેસેજ છે, સંદેશો છે, કે આપ સૌ મગજમાંથી એક વસ્તુ કાઢી નાખશો કે કૃત્રિમ બીજદાનમાં કૃત્રિમ પ્રક્રિયા જ છે, બીજ તો હંમેશા કુદરતી જ હોય છે, અને એ પણ સારી ઓલાદના ઉચ્ચ કોટીના એવા સાંડ પાડા કે જેની માતાનું દૂધ ઉત્પાદન સારું હોય અથવા માપીલું હોય, એવા જ સાંડ પાડાનું આપણે બીજ બનાવી અને ગાયો ભેંસોમાં મૂકીએ છીએ, જેથી કરીને નવી પેઢીમાં સારા ગુણો આવી શકે અથવા નવી પેઢીને સુધારી શકાય. બીજો એક મગજમાં આપણને પ્રશ્ન દરેકને થાય કે કૃત્રિમ બીજદાનથી સૌથી મોટો ફાયદો શું, શા માટે આપણે સાંડથી ન ફેળવવી જોઈએ આપણી ગાયને, કૃત્રિમ બીજદાન શા માટે કરવું જોઈએ.
તો આ ફોટોગ્રાફમાં મિત્રો આપ સૌ સમજી શકો છો કે સારી જાતના અથવા સારી ઓલાદના સાંડની પ્રજોત્પત્તિ એટલે કે સંતતિ ઉત્પન્ન કરવાની શક્તિનો વધુમાં વધુ લાભ લઈ શકાય. ટૂંકમાં ઉચ્ચ કોટિના સારી ઓલાદના સાંઢથી વધુમાં વધુ વાછડીઓ અથવા બચ્ચા મેળવી શકાય. કઈ રીતે? આપ દરેકને એક ઉદાહરણ સાથે સમજાવું છું કે કુદરતી રીતે એક સારો સાંઢ વર્ષમાં 50 થી 100 ગાયોને જ ગર્ભધારણ કરાવી શકે. 365 દિવસમાં એક આખલાથી અથવા એક પાડાથી આપણે વધુમાં વધુ 200 થી 300 જેટલી ગાયો ભેંસોને ફેળવી શકીએ. અને એમાં જો 50% ગાયો ભેંસો ગાભણ થાય તો વધુમાં વધુ 100 જેટલી ગાયો જ ગાભણ થાય. 100 જેટલી ગાયો ગાભણ થાય, જો તે વેયાય તો એમાંથી 50% જ વાછડી એટલે કે માદા બચ્ચાનો જન્મ થાય તો આપણને 50 જેટલી સારી ઓલાદની વાછડીઓ મળે. પરંતુ આ જ જો સારી ઓલાદનો સાંઢ આપણે કૃત્રિમ બીજદાન ટેકનોલોજીમાં વાપરીએ અને તેનાથી બીજદાનના ડોઝ બનાવીએ તો સહેજે એક સાંઢ એક વાર જ્યારે ટપે ત્યારે તેમાંથી 250 જેટલા ઓછામાં ઓછા અને લગભગ લગભગ 1000 થી 1200 જેટલા વધુમાં વધુ કૃત્રિમ બીજદાનના ડોઝ બનાવી શકાય. ટૂંકમાં એક સાંઢ અથવા પાડાથી 10 થી 12 હજાર જેટલી ગાયોને વર્ષમાં ફેળવી શકાય. હવે આપ સૌ સમજી શકો છો કે આ બીજદાન ટેકનોલોજીથી કેટલો ફાયદો થાય છે. જો આપણે વાત કરીએ કુદરતીની તો એમાં વર્ષમાં વધારેમાં વધારે આપણે 50 થી 100 જ વાછડીઓ મેળવી શકીએ. એની સામે કૃત્રિમ બીજદાન ટેકનોલોજીથી એ જ સાંઢ પાડાનું બીજનો ઉપયોગ કરી એનાથી લગભગ લગભગ 10 થી 12 હજાર જેટલી ગાયોને આપણે એટલે કે 100 થી 200 ગણી જેટલી ગાયોને આપણે વર્ષ દરમિયાન ફેળવી શકીએ અને વધુમાં વધુ પ્રમાણમાં સારી ઓલાદની વાછડીઓ પણ મેળવી શકીએ. એ જ રીતે કોઈ ગાય કે જેનું દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારું હોય તો એવી ગાયમાં પણ પરંતુ એ આપણા સ્ટેશનથી ખૂબ દૂર હોય, ધારો કે એક ગાય આપણું જે બીજદાનનું કેન્દ્ર છે અથવા આખલો છે એ ધારી લો કે પાલનપુરમાં છે અને એ ગાય ધારો કે સૌરાષ્ટ્રમાં છે સારી ઓલાદની એ જ ઓલાદની, તો ત્યાંથી પણ આપણે એટલે ટૂંકમાં આ ટેકનોલોજીનો ફાયદો એવો છે કે બીજ આપણે આ બીજને દૂર દૂર સુધી પણ લઈ જઈ શકીએ. આપણે ધારો કે બનાસકાંઠામાંથી કોઈ આખલાનું બીજ છે એક સૌરાષ્ટ્રમાં પણ લઈ જઈ શકીએ, કચ્છમાં પણ લઈ જઈ શકીએ અને અમેરિકા જેવા વિદેશમાં પણ પ્લેન દ્વારા લઈ જઈ શકીએ. પરંતુ જો આપણે આખલાને લઈ જવો હોય તો ખૂબ જ અગવડતા પડે. તો આમ આ કૃત્રિમ બીજદાન પદ્ધતિના ખૂબ જ ફાયદા છે. એક સાથે એક સાંઢનો ઉપયોગ કરી આપણે ઘણી બધી માદાઓને તો ફેળવી શકીએ પરંતુ દૂર દૂર સુધી પણ આ બીજને લઈ જઈ શકી અને સારી ઓલાદની વાછડીઓ આપણે ઉત્પન્ન કરી શકીએ. બીજા કયા કયા ફાયદાઓ છે એની આપણે ચર્ચા કરીએ કે કૃત્રિમ બીજદાનથી અન્ય ફાયદાઓ શું. તો આપણે જેવા ગુણો નવી પેઢીમાં લાવવા માંગતા હોય, સારા ગુણો, ધારો કે દૂધ ઉત્પાદન વધારવા માંગતા હોય અથવા દૂધમાં ફેટની ટકાવારી એટલે કે ઘીનું પ્રમાણ વધારવા માંગતા હોય, તો આવા દરેક ગુણો આપણે આવતી પેઢીમાં લાવી શકીએ. અને એના માટે આપણે એવા જ સાંઢ અને પાડાની પસંદગી કરવી પડે કે જેની માતાનું દૂધ ઉત્પાદન વધારે હોય અથવા એની માતાના દૂધમાં ફેટની ટકાવારી વધારે હોય. આવા સાંઢનો વધુમાં વધુ ઉપયોગ કરી અને આપણે વધુમાં વધુ માદાઓ મેળવી શકીએ. એ જ રીતે જ્યારે આપણે કુદરતી રીતે ગાયોને ફેળવતા હોય અને ધારો કે કોઈ ગાયને ચેપ હોય અથવા કોઈ આખલાને ચેપ હોય તો એ સામાન્ય રીતે એ આખલા દ્વારા એ ગાયથી એ આખલા દ્વારા અને આખલાથી બીજી ટોળામાં રહેલી બધી જ ગાયોમાં ધીરે ધીરે એ ચેપી રોગ ફેલાઈ શકે. પરંતુ કુદરતી અને કૃત્રિમમાં એટલો તફાવત છે કે કૃત્રિમની અંદર આપણે એવા રોગોને અટકાવી શકીએ, કારણ કે આપણે અહીંયા એ જે તે આખલો આપણે બીજદાનમાં ઉપયોગ કરતા હોય તેનું રોગ પ્રતિ પરીક્ષણ કરવામાં આવે, એના અંદર કોઈ જ બીમારી ના હોય તો જ એના ડોઝ બનાવવામાં આવે અને પછી જ એ આપણે બીજી ગાયમાં મૂકતા હોઈએ, તો એનાથી આપણા વિશેષ કરીને જે ચેપી રોગો છે તે અટકાવી શકીએ. તો આપ સૌ ફોટોગ્રાફમાં જોઈ શકો છો દૂધ ઉત્પાદન પણ વધારી શકાય, દૂધની ફેટની ટકાવારી પણ વધારી શકાય અને એના માટે આવા ઉચ્ચ કોટીના આખલાની આપણે પસંદગી પણ કરવી પડે. એ જ રીતે વાત કરીએ તો
કૃત્રિમ બીજદાનથી આર્થિક ફાયદો શું થાય, ખેડૂતને આર્થિક ફાયદો શું થાય? તો સૌ પ્રથમ તો ખેડૂતને સાંડ રાખીને ગાયો ફેળવવા માટે જે ખર્ચ થતું હોય તે ઘટાડી શકાય. સામાન્ય રીતે એક આખલાનો નિભાવનો ખર્ચ ખેડૂત એની જગ્યાએ એક દૂધણી ગાય અથવા દૂધાળ ગાય રાખી શકે અને એક આખલા પાછળ થતો ખર્ચ અટકાવી અને પોતાની ઓલાદ પણ સારી મેળવી શકે અને એક જાનવર વધુ નિભાવી શકે. આ તો વાત થઈ મોટા ખેડૂતો, જેની પાસે 50-100 ગાય હોય તે કદાચ આખલો અથવા પાડો રાખી શકે. પરંતુ જો નાના નાના ખેડૂતો જેની પાસે 1-2-3-4-5 ગાય હોય તેને આખલો અથવા પાડો રાખવો કોઈ પણ દિવસે પરવડે નહીં. માટે તે વ્યક્તિ પોતાના જ ગામના કૃત્રિમ બીજદાન કર્મચારીને બોલાવી અને પોતાની ગાય ભેંસમાં બીજદાન કરાવી આવનારી પેઢીમાં દૂધ ઉત્પાદન વધવાથી જે ફાયદો થાય તે ફાયદો મેળવી શકે. તો આપ સૌ જોઈ શકો છો આવી જ કૃત્રિમ બીજદાન પદ્ધતિથી આવી સારી ઓલાદના આપણે દેશી કાંકરેજ ગાયની પણ તૈયાર કરી શકીએ અને એ પણ શંકર ગાય જેટલું દૂધ ઉત્પાદન આપી શકે. પરંતુ આ માટે આપણે સૌએ આપણે મનથી મક્કમ થઈ અને આપણી મોટાભાગની દેશી ઓલાદો આપણી મહેસાણી ભેંસ, બન્ની ભેંસ, જાફરાબાદી ભેંસ, ગીર ગાય, ડાંગી ગાય દરેકમાં, ખાસ કરીને યાદ રાખજો, દરેકમાં એ જ ઓલાદનું બીજદાન કરાવીએ, નહીં કે બીજી ઓલાદનું. કારણ કે બીજી ઓલાદનું બીજદાન કરાવવાથી સંકરણ થાય અને પરિણામે પેઢીનું ઉત્પાદન ઘટતું જાય. તો એ નિવારવા માટે આપણે આપણી અમૂલી ઓલાદો, આપણી અમૂલ્ય ઓલાદો, કાંકરેજ, ગીર, બન્ની ભેંસ, જાફરાબાદી ભેંસ, ડાંગી ગાય, સુરતી ભેંસ વગેરેને બચાવી એની અંદર એ જ ઓલાદના, સારી ઓલાદના ડોઝ મૂકી અને એ ઓલાદની પણ ઉત્પાદન ક્ષમતા ધીરે ધીરે વધારી અને શંકર ગાયો જેટલી સક્ષમ બનાવી શકીએ. કૃત્રિમ બીજદાન. હવે એક બીજો પ્રશ્ન ખેડૂતોને ઘણીવાર થતો હોય કે સાહેબ આ જે કૃત્રિમ બીજદાન કર્મચારીઓ ડોઝ લઈને ફરતા હોય એ કેટલો સમય સુધી સંગ્રહ કરી શકાય, શું એ નાઇટ્રોજન કન્ટેનરમાં ખરાબ નહીં થઈ જતા હોય? પરંતુ આપની જાણ સાતર કહીએ કે સારા સાંડના મરણ પછી પણ જો તેનું બીજ આપણે સંગ્રહ કરીને લિક્વિડ નાઇટ્રોજનમાં રાખ્યું હોય તો પણ વર્ષો સુધી આ સાંડના ડોઝનો ઉપયોગ કરી અને આપણે એના બચ્ચા મેળવી શકીએ. સમજો, ખરેખર આ એક સમજવા જેવી બાબત છે કે જો સારી ઓલાદનો સાંડ આપણી પાસે હોય તો જ્યાં સુધી હોય ત્યાં સુધી તો આપણે એના બચ્ચા મેળવી શકીએ, પરંતુ એ ઘરડો થઈ જાય અથવા મૃત્યુ પામે તો આપણે એની નવી પેઢી મેળવી શકતા નથી. પરંતુ કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં કંઈક ઉલટું જ છે. એકવાર આપણે એના ડોઝ સંગ્રહ કરી રાખીએ નાઇટ્રોજન કન્ટેનરની અંદર, તો આપ સૌ જોઈ શકો છો આ નાનું આ કન્ટેનર છે, આની અંદર એકવાર આપણે ડોઝ રાખી દઈએ અને જો એમાં સમયાંતરે જેમ જેમ નાઇટ્રોજનનું ઓછું થતું જાય તેમ તેમ આપણે એને ઉમેરતા જઈએ તો 25-30 વર્ષ સુધી અને એનાથી પણ વધારે સમય સુધી આપણે આ સારી ઓલાદના આખલા અથવા પાડાના ડોઝનો સંગ્રહ કરી અને વર્ષો વર્ષ સુધી સારી ઓલાદના બચ્ચા આપણે મેળવી શકીએ. તો આ પણ એક ખરેખર ખૂબ જ મોટો ફાયદો છે આ કૃત્રિમ બીજદાન પદ્ધતિનો. હવે એક નવીન પદ્ધતિ આપ સૌની સાથે ચર્ચા કરવા માંગીએ છીએ કે આ પદ્ધતિ, કૃત્રિમ બીજદાન પદ્ધતિ વડે સાંડ અને પાડાઓને સિદ્ધ નર કઈ રીતે બનાવી શકાય. સૌ પ્રથમ તો સિદ્ધ નર એટલે શું એની આપણને સૌને સમજાવો કે સામાન્ય રીતે આપણે એવું ધારીએ કે જે પાડા અથવા આખલાની માતાનું દૂધ ઉત્પાદન સારું હોય એની અંદર એવા ગુણો હોય છે અને એ નવી પેઢીમાં આવે એ ધારીને આપણે સારી ઓલાદની ગાય અથવા સારી ઓલાદની ભેંસનો પાડો પસંદ કરી અને તેમાં કૃત્રિમ બીજદાન આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ ખરેખર એવું હોય છે? ઘણીવાર એવું પણ જોવા મળે છે કે દરેક પાડા અથવા દરેક અખલા જેની આપણે પસંદગી કરી હોય એની માતાનું દૂધ ઉત્પાદન પણ સારું હોય તેમ છતાં આખલા આખલા વચ્ચે તફાવત જોવા મળે. કોઈ આખલાની વાછડીઓ ઘણું સારું દૂધ આપે અથવા કોઈ આખલાની વાછડીઓ ઓછું પણ દૂધ આપે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે આ કૃત્રિમ બીજદાન પદ્ધતિનો ઉપયોગ કરી એક એક આખલા અથવા એક એક પાડાના 10-10,000-15,000 અથવા જેટલી જરૂરિયાત હોય એટલી સંખ્યામાં આપણે કૃત્રિમ બીજદાનના ડોઝ બનાવી લેબોરેટરીમાં સંગ્રહ કરી રાખીએ. પછી શરૂઆતમાં એક સાંડ વડે અમુક સંખ્યામાં જ માદાઓને ફેળવી અને માદાના દૂધ ઉત્પાદન જે ગાયને આપણે ફેળવી હોય એ જ ગાયનું પણ દૂધ ઉત્પાદન માપીએ. તેની સાથે સાથે એ સાંડ અથવા પાડા દ્વારા જન્મેલ વાછડી અથવા પાડીનું પણ આપણે દૂધ ઉત્પાદન એ જ્યારે મોટી થાય ત્યારે એનું પણ દૂધ માપી શકીએ આપણી પાસે સમય હોય, કારણ કે આપણી પાસે ડોઝ સંગ્રહ કરેલા હોય લેબોરેટરીમાં.
તો આપણે શું કરી શકીએ, આજે ધારો કે એક ગાયને બીજદાન કર્યું, હવે 50 કે 100 ગાયો એક આખલાથી ફેળવી, એ જ ગાયો 50 કે 100 ગાયોને વાછડીઓ જ્યારે જન્મે મોટી થાય એ જ બીજદાનથી, તો ધારો કે 25-30 વાછડીઓ આપણને મળે, એ 25-30 વાછડીઓનું પણ દૂધ માપીએ, એની માતાનું પણ આપણે દૂધ માપેલું હોય, આ બંનેની સરખામણી કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર નવી પેઢીમાં કેટલું દૂધ ઉત્પાદન સુધરે છે. અને કોઈ કોઈ વાર એવું પણ મળે કે કોઈ આખલાથી ખરેખર ખરેખર ઘણી સારી વાછડીઓ આવતી હોય કે જે બીજા આખલા કરતાં પણ ઘણું વધારે દૂધ આપતી હોય. તો આવા સાંડ અને પાડાના ડોઝનો આપણે વધારે ઉપયોગ કરી અને વધારે પ્રમાણમાં વધુ દૂધ આપતી પાડીઓ અથવા વાછડીઓનો આપણે ઉત્પન્ન કરી શકીએ. તો આમ જે સાંડ અથવા પાડાની વાછડી અથવા પાડીઓમાં તેની માતા કરતાં પણ વધારે દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા હોય તેવા સાંડ અથવા પાડાને સિદ્ધ નર કહેવામાં આવે છે. સિદ્ધ નર એટલે પ્રોવન બુલ, મતલબ એની પાડી અથવા વાછડી ભવિષ્યમાં સારું દૂધ આપશે. પણ આવું ક્યારે આપણે નક્કી કરી શકીએ? જો આપણી પાસે કૃત્રિમ બીજદાન પદ્ધતિ હોય તો જ. જો આપણી પાસે કૃત્રિમ બીજદાન પદ્ધતિ ના હોય તો આપણે આવું કરી શકીએ નહીં. કારણ કે આ બંને વચ્ચે, એક પેઢીથી બીજી પેઢી વચ્ચે ઓછામાં ઓછો 4-7 વર્ષનો સમયગાળો લાગે. માતાનું દૂધ માપવું અને એની વાછડીનું પણ દૂધ માપવું, એની વચ્ચે 4-7 વર્ષ જેટલો સમય લાગે. એ સમય દરમિયાન આપણો સાંડ અથવા પાડો ઘરડો થઈ જાય અને આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. પરંતુ કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં આપણે એના ડોઝ બનાવી સંગ્રહ કરી શકીએ અને જ્યારે એની પાડીઓનું વાછડીનું દૂધ આપણે માપી લઈએ, આપણને ખ્યાલ આવે કે ખરેખર આ પાડો સારો છે, તો એનો આપણે ડોઝમાં ઉપયોગ કરીએ. જો એનાથી નવી પેઢીમાં કોઈ સુધાર ના થતો હોય તો એવા ડોઝ આપણે ફેંકી પણ શકીએ અને આવા સિદ્ધ નરને સાબિત થયા પછી બહોળા પાયે ઉપયોગ કરી અને ઘણી સારી ઝડપી આપણે ઓલાદ સુધારી શકીએ. આ પદ્ધતિને સિદ્ધ નર અથવા પ્રોવન બુલ અથવા તો પ્રોજની ટેસ્ટિંગ અથવા સંતતિ પરીક્ષણ કહેવામાં આવે છે. સંતતિ પરીક્ષણ અથવા પ્રોજની ટેસ્ટિંગ દ્વારા આપણે સિદ્ધ નર ઉત્પન્ન કરી શકીએ. તો આપ જોઈ શકો છો આ એક સારી ઓલાદનો ઉત્તમ સાંડ છે. આવા જ સાંડની આપણે શરૂઆતના તબક્કામાં એ બીજદાન કરી અને જ્યારે એની વાછડીનું દૂધ ઉત્પાદન આવે ત્યારે આપણે સિદ્ધ નર સાબિત કરી શકીએ. હવે બીજો, કૃત્રિમ બીજદાનથી માદા પશુઓમાં ગર્ભાશયમાં ચેપી રોગોનું પરીક્ષણ કરી શકાય. જ્યારે આપણે બીજદાન કરતા હોઈએ સામાન્ય રીતે, તો આપણે સૌ પ્રથમ તો શું કરવામાં આવે કે એના ગર્ભાશયનું પરીક્ષણ કરવામાં આવે કે ખરેખર એનું ગર્ભાશય ચોખ્ખું છે, એનો વિકાસ બરાબર થયો છે કે નથી થયો, અને ત્યારબાદ જ બીજદાન કરવામાં આવે. આથી પ્રજનન સાથે સંકળાયેલા જે પણ રોગો હોય એ સહેલાઈથી વહેલા જાણી શકાય અને તેનો યોગ્ય સમય ઉપાય કરી અને ત્યારબાદ જ કૃત્રિમ બીજદાન કરવામાં આવે તો ઝડપી ઓલાદ સુધરે, તેમજ ગાય પણ ઝડપી ગાભણ થાય. એ જ રીતે કૃત્રિમ બીજદાન કરતાં પહેલાં કોઈ જાનવર રિપીટ થતું હોય, ઉથલા મારતો હોય, તો તેના જનનાંગોનું પણ પરીક્ષણ કરી તેની સારવાર આપી શકાય. એ જ રીતે એક બીજો અતિ મહત્વનો ફાયદો કે શું ઘરડો ઘરડી થયેલી અથવા ઘરડો થયેલો ગાય ભેંસ કે સાંઢનો આપણે આ બીજદાનમાં ઉપયોગ કરી શકીએ? તો આપ સૌને નવાઈ લાગશે કે ઘરડી થઈ ગયેલી ગાય હોય, લંગડી ગાય હોય અથવા લંગડો સાંઢ હોય, તો એ બધાને આપણે કુદરતી રીતે, અથવા કોઈ ચંચળ ગાય હોય કે જે કૃત્રિમ બીજદાન કરતી વખતે ઊભી જ ના રહેતી હોય, અરે કુદરતી સર્વિસ આપતી વખતે અથવા પાડા દ્વારા ફેળવતી વખતે ઊભી જ ના રહેતી હોય, તો એવી ગાયને પણ આપણે આ પદ્ધતિ વડે ફેળવી શકીએ. એ જ રીતે લંગડી ગાયને પણ કૃત્રિમ બીજદાન કરી આપણે ફેળવી શકીએ. એ જ રીતે લંગડો સાંઢ અથવા પાડો હોય પણ તેની અંદર ઘણી ઓલાદ સારી હોય પણ સંજોગોવશાત તેને કોઈ પગ અથવા ખરીને નુકસાન થવાથી ગાયોને ફેળવી ન શકતો હોય તેવા સાંઢ અથવા પાડાનો પણ આપણે કૃત્રિમ બીજદાનમાં ઉપયોગ કરી શકીએ. એવી ગાય અને ભેંસનો પણ આપણે કૃત્રિમ બીજદાનથી ફેળવી અને આપણે એના દ્વારા સારી ઓલાદ મેળવી શકીએ. એ જ રીતે ભારે સશક્ત સાંઢને ઝીલી ન શકે તેવી ઋતુમાં આવેલી નાની ઘરડી નબળી કે ચંચળ ગાયોમાં પણ કૃત્રિમ બીજદાન દ્વારા આપણે ફેળવી અને સારી ઓલાદ મેળવી શકીએ. તો આપ સૌ જોઈ શકો છો કે આવી કોઈ નબળી ગાય હોય તો એને પણ આપણે કૃત્રિમ બીજદાનથી ફેળવી શકીએ. હવે આપણે બધા જોઈએ છીએ આપણા આસપાસના વિસ્તારમાં શંકર ગાયો જોવા મળતી, આપણે જેને શંકર અથવા HF અથવા જર્સી ગાયો કહેતા હોઈએ છીએ, તો એ કઈ રીતે આવી આપણા ત્યાં? તો આપ સૌને આનંદ થશે કે એ પણ આ કૃત્રિમ બીજદાન થકી જ શક્ય બન્યું છે કે વિદેશથી આપણે પ્યોર હોલિસ્ટીન ફ્રીજિયન
अथवा जर्सी एचएफ अथवा जर्सीना डोज लावी अपनी एनी जे ओछू खूबज ओछू दूध आपती गायो होय तेवी गायों में मूकी संकरण पद्धति एटले के हाइब्रिडाइजेशन द्वारा पण सारी ओलादनी एटले के प्रथम बीजी पेढ़ी दूध सारू आपे तेवी पेढ़ी आपणे मेळवी शकीए। ए ज रीते ग्रेडिंग अप एटले के धारो के आपणे कच्छ विस्तार में बात करिए तो कच्छ विस्तार में शुद्ध नसल में कही है तो कांकरेज जोवा मळती होय अने गीर विस्तार में बात करिए शुद्ध जोवा मळती होय गीर ओलाद जोवा मळती होय परंतु शुद्ध गीर अने शुद्ध कांकरेजनी साथे साथे एज विस्तार में देशी गायो पण जोवा मळती होय के जे खरेखर शुद्ध न होय एनी अंदर कांकरेजना गुणों 20-30% होय अथवा गीरना गुणों पण 20-30% होय तो आवी गायो ने पण शुद्ध ओलादना गीर अथवा कांकरेज सांड द्वारा कृत्रिम विद्यान थकी आपणे ग्रेडिंग अप करी एने ग्रेडिंग अप कहेवामां आवे એટલે કે નસલ સુધાર કરી અને એ જે દેશી હોય એને પણ આપણે શુદ્ધ કાંકરેજ અથવા શુદ્ધ ગીર ઓલાદની પેઢી એટલે કે ઓછામાં ઓછા એને 3 પેઢી જેટલો સમય લાગે પરંતુ 3 પેઢીમાં શુદ્ધ ઓલાદની ગીર અથવા કાંકરેજ ગાય આપણે તૈયાર કરી શકીએ। એ જ રીતે તો આપણે ચર્ચા કરી કે સંકરણ કઈ રીતે કરી શકાય, ગ્રેડિંગ અપથી કઈ રીતે સારી ઓલાદ મેળવી શકાય એ આપણે ચર્ચા કરી। એ જ રીતે કૃત્રિમ બીજદાન થકી સંસર્ગજન્ય રોગો પણ ટાળી શકાય એ પણ આપણે ચર્ચા કરી। કઈ રીતે તો દરેક વખતે આપણે એક ગ્લોવ્સ પહેરતા હોય, કૃત્રિમ બીજદાન કર્મચારી બીજદાન કરતી વખતે એક હાથ પર ગ્લોવ્સ પહેરતા હોય, એ જ રીતે બીજદાનની ગન ઉપર એક શીથ પ્લાસ્ટિકની એક શીથ પણ લગાવતા હોય। આપ સૌ જોઈ શકો છો અહીંયા એક આ ચિત્ર છે શીથનું અને આ ગ્લોવ્સનું, તો હાથ ઉપર ગ્લોવ્સ પહેરી તેની ઉપર સાબુ લગાવી જ ગુદા માર્ગમાં આપણે હાથ નાખીએ તો ઇન્ફેક્શન પણ અટકે। એ જ રીતે કૃત્રિમ બીજદાનના ડોઝ ઉપર દર વખતે નવી શીથ વાપરવાની હોવાથી એના લીધે પણ થતો ચેપ આપણે અટકાવી શકીએ। તો એની સાથે સાથે કૃત્રિમ બીજદાનથી જાનવરોમાં ગાભણ થવાનો દર ઓછો આવે છે તેનું કારણ શું એ પણ આપ સૌ ઘણીવાર ખેડૂતોના મગજમાં એક પ્રશ્ન થતો હોય કે સાહેબ આપણે જે રીતે આખલા અથવા પાડાથી ફેળવીએ તો એમાં ગાયો વધારે ગાભણ થાય, પરંતુ કૃત્રિમ બીજદાન કરવાથી ગાયો ઓછી ગાભણ થતી હોય। તો આના માટે આપણે કૃત્રિમ બીજદાન પદ્ધતિને જવાબદાર ન ગણી શકાય, પરંતુ કૃત્રિમ બીજદાન કર્મચારીની આવડત, સમયસર કૃત્રિમ બીજદાન એ પણ ખાસ અગત્યનું છે કે કયા સમયે આપણે કૃત્રિમ બીજદાન કરીએ છીએ। કૃત્રિમ બીજદાન કરતી વખતે ગાય ભેંસની સ્થિતિ અથવા તેના ગર્ભાશયની સ્થિતિ, ગાય ભેંસ તંદુરસ્ત છે કે નહીં, તેનું ગર્ભાશય ચોખ્ખું અથવા નિરોગી છે કે નહીં, એ જ રીતે રોગિષ્ઠ માદા જાનવરની સારવાર તથા થીજાવેલ વીર્યને કઈ રીતે આપણે થોઈંગ એટલે કે ગરમ કરીએ, આપણે જ્યારે બીજદાન કરતા વખતે કૃત્રિમ બીજદાન કર્મચારી ડોઝ કન્ટેનરમાંથી બહાર કાઢી અને એક નવાયા પાણીમાં નાખતા હોય તો એ નવાયા પાણીમાં નાખે છે કે નહીં, પ્રોપર સમયે બીજદાન થાય છે કે નહીં, અને બીજદાન કન્ટેનરમાં સમયાંતરે લિક્વિડ નાઇટ્રોજન અથવા પ્રવાહી નાઇટ્રોજન નાખવામાં આવે છે કે નહીં, આવી બધી ઘણા બધા પર એ પરિબળો ભાગ ભજવતા હોય છે। માટે આપણે કૃત્રિમ બીજદાનને જ એવું કહીએ કે ભાઈ કૃત્રિમ બીજદાનથી જ ગાયો ઓછી ગાભણ થાય છે તો એવું નથી, પણ કૃત્રિમ બીજદાન પદ્ધતિમાં જો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે, ઝીણવટપૂર્વક ખ્યાલ રાખવામાં આવે અને જો કૃત્રિમ બીજદાન કરવામાં આવે તો આપણે કુદરતી પાડા જેટલી સંખ્યામાં જ કૃત્રિમ બીજદાનથી આપણે ગર્ભ ધારણ કરી શકીએ। તો આજે આપણે આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરી કે ખરેખર કૃત્રિમ બીજદાનથી શું ફાયદો થાય, એનાથી કઈ કઈ નવી પદ્ધતિઓ આપણે અપનાવી શકીએ કરી શકીએ, કઈ રીતે ઝડપી નવી પેઢી મેળવી શકીએ એ સૌની આપણે ચર્ચા કરી। તો આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી કે આપ સૌ નિરાંતે સમય લઈ આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને એ સાંભળ્યા પછી જો આપ અત્યાર સુધી પણ બીજદાન ના કરાવતા હોય તો આપ બીજદાનને અપનાવશો અને ધીરે ધીરે આપણી અમૂલ્ય દેશી ઓલાદોને પણ શંકર ઓલાદો જેટલી સક્ષમ બનાવી અને આપણી આવનારી પેઢીને વારસામાં આપણી સારી ઓલાદો આપીએ એવું કંઈક આપણે કામ કરીએ। તો આજના આ વિડીયોમાં આટલું જ કહી પૂરું કરીએ છીએ। આપ સૌ કાંકરેજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ચેનલ સબસ્ક્રાઇબ કરશો જેથી ભવિષ્ય અને બેલ આઇકન પણ દબાવશો જેથી ભવિષ્યમાં આવનારા વિડીયો આપ જોઈ શકો અને આવા અવનવા વિષયો કે જેમાં આપણને પશુપાલન અંગતે જે પ્રશ્નો મૂંઝવતા હોય તેવા પ્રશ્નો આપ સૌ નિવારણ કરી શકો। અને હવે આવનારા વિડીયોમાં પણ આપણે આ કોરોના જેવી મહામારીના સમયગાળામાં પશુપાલન વ્યવસાય ક્ષેત્રે કઈ કઈ તકો રહેલી છે, કઈ કઈ નવીન સંભાવનાઓ રહેલી છે તેની ચર્ચા કરીશું। તો આપ સૌ
આપણા આસપાસના ખેડૂત મિત્રોને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવશો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર વિડીયોની આપ સૌ જોઈ શકો અને એના દ્વારા આપ સૌ લાભ મેળવી શકો. બસ એટલું જ. આભાર.